જય સ્વામિનારાયણ. બાળ મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં 10 દાખલા સુધી જોયેલું, હવે આગળ 11મો દાખલો. ખાસ ધ્યાન આપો, ઘણું સહેલું છે. 11મો દાખલો. ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદશિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના શોધો અથવા કેટલી. તો આ થઈ આપણી રકમ. હવે આપણે નર માછલી અને માદા માછલી અહીંયા 2 છે, તો પેટીમાં નર અને માદા 2 છે, તો અહીં કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 13. કારણ આ 5 નર પ્લસ 8 માદા એટલે કુલ કેટલી થશે? 13. હવે આપણે નર માછલી હોય એના માટે ચર્ચા કરવાની છે. તો પહેલો જ પોઈન્ટ, દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદશક રીતે એક માછલી બહાર કાઢે છે. તે નર માછલી હોય તે ઘટનાને એ કહેતા ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા. ખાસ ધ્યાન આપજો, આપણે નર માછલી માટે કરવાનું. એટલે નર માછલીનો ઉલ્લેખ કર્યો, તો નર માછલીની સંખ્યા કેટલી છે? 5, જે તમે રકમમાં જોઈ શકો છો. તો અહીંયા 5 લેખા. તેથી પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, જે આગળ આપણે સૂત્ર મૂકતા એ જ રીતે. હવે નર માછલી 5 છે એટલે 5 કુલ 13 છે એટલે છેદમાં 13. તો અહીંયા આ થયો દાખલા નંબર 11, 5ના છેદમાં 13 એ તમારો જવાબ. તો ખાસ આવી રીતે આમાં માદા માછલીવાળો પોઈન્ટ પણ પૂછી શકાય, તો એ પણ તમે કરી શકો. તો એનો જવાબ થાય 8ના છેદમાં 13. તો હવે જોઈએ દાખલા નંબર 12. 12માં એક આકૃતિ આપેલી છે, જે બાળમિત્રો તમે બુકમાં જોઈ જ હશે, અને રકમ તો લગભગ ઘણા બધા બાળમિત્રો આગળ આગળ આ ચેપ્ટરના સહેલા દાખલા છે, કારણ 9માં ધોરણમાં આવી ગયું એટલા માટે. તો ઘણા બધા બાળમિત્રોએ આ દાખલાઓની પ્રેક્ટિસ કરી હશે, અથવા અમુક દાખલાઓના જવાબ પણ આવી ગયા હશે. આવી રીતે આકૃતિ આપેલી છે બુકમાં જોશો એટલે, તક તક એટલે આ એક કોઈક ઘડિયાળ જેવી એક સ્લેટ છે, એમાં તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 2 3 4 5 6 7 8 એમ 8 બોક્સમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. તીર અહીંયા બતાવ્યું છે, અત્યારે એક પાસે ગોળ ફરે, કોઈ એક સંખ્યા પાસે અટકે છે, અને આ સમસંભાવી પરિણામો. ચોક્કસ જ એક સંખ્યા પાસે બાળમિત્રો તીર અટકશે. તો એના માટે કંઈક 4 પોઈન્ટ આપ્યા છે. શું છે? પહેલો પોઈન્ટ, તે 8 પર નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. 9 કરતાં નાની સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. તો બાળમિત્રો, રકમ મોટી છે, દાખલો ઘણો સહેલો છે. આપણે ખાસ અહીંયા 8 અંક આપ્યા છે એટલે સીધું લખી દીધું, અહીં કુલ પ્રયત્નોની સંખ્યા 8 છે. એ તો તમને પણ ખ્યાલ છે બાળમિત્રો, 8 અંક છે તો 8, ઘડિયાળની ચર્ચા હોય તો 12 આવે. હવે પહેલો જ પોઈન્ટ છે કે 8 તરફ નિર્દેશ કરે, તો અહીંયા શું કહ્યું? તકની રમતમાં ગોળ ફરતું તીર 8 તરફ નિર્દેશ કરતું અટકે, તે ઘટનાને એ કહેતા ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા. હવે 8 ઉપર બાળમિત્રો એક જ વાર ઊભું રહેશે, 8 ઉપર કંઈ તીર 2 વાર ઊભું રહેશે નહીં, એટલે એની સંખ્યા કેટલી આવે છે? 1 ઉપર પૂછે, 2 ઉપર પૂછે, 3 4 5 6 કોઈ પણ સંખ્યા ઉપર પૂછે, તીર એક જ વાર ઊભું રહેશે, એટલે સંખ્યા અહીંયા કેટલી આવી? 1. આગળ જોઈએ તો સૂત્ર મૂકીએ, સૂત્ર જોઈએ કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો હવે ઘટના એ ઉદ્ભવવાના પરિણામો 1 મળ્યા અને કુલ પરિણામો 8 છે, તેથી જવાબ આવ્યો 1 ના છેદમાં 8. બીજો પોઈન્ટ જોઈએ બાળમિત્રો, તકની રમતમાં ગોળ ફરતું તીર અયુગ્મ સંખ્યા, હવે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા, 1 3 5 7 તરફ નિર્દેશ કરતું અટકે, તે ઘટનાને બી કહેતા ઘટના બી ઉદ્ભવવાના
परिणामों की संख्या। हम एक थी आठ में अयुग्म संख्या एट्ले कि एक ही संख्या चार हो संख्या के लिए भी चार अने कई अँ उल्लेख बाळमित्रो तमने बतावेलो छे तो पीओ बी बराबर चार ना छेद में आठ। चार एटले के पीओ बी घटना माटे चार परिणाम एटले चार छेद में आठ छेद उड़े छे एक ना छेद में बे एने तमे 0.5 पण लखी शको छो। आ थयो पीओ बी। त्यार पछी त्रीजो पॉइंट जोईए बाळमित्रो तो त्रीजो पॉइंट शुं कहे छे तो त्रीजा पॉइंट में तकनी रमत में गोल फरतू तीर बे करता मोटी संख्या पर तरफ निर्देश करतु अटके बे करता मोटी संख्या तरफ निर्देश करतु अटके ते घटना ने सी कहता घटना सी उद्भवना परिणामों की संख्या। तो घटना सी उद्भवना परिणामों की संख्या तो तमने खबर है बे थी मोटी एटले कई कई त्रण चार पाँच छ सात ने आठ बे त्रण चार पाँच छ सात ने आठ एम बे आवशे नहीं बाळ मित्रों बे थी मोटी कीधी है एटले लेवानी त्रण चार पाँच छ सात आठ एम करीने छ संख्या थाय छे। केटली संख्या थाय छे छ एटले अहींया छ ए रीते अहींया छ आवेला छे खास याद राखजो। तेथी पी ओ सी बराबर छ ना छेद में आठ त्रण ना छेद में चार एने 0.75 पण लखी शकाय अहीं छेद उड़ाड़ेला छे। त्यार पछी तकनी रमत में गोल फरतू तीर नौ करता नानी संख्या तरफ निर्देश करतु अटके ते घटना ने डी कहता घटना डी उद्भवना परिणामों की संख्या बराबर आठ। कारण बाळको नौ करता नानी संख्या तो आपणी जे रमत छे एमां बधी संख्या नौ करता नानी छे एटले बधी ज एटले के आठे आठ। तो पी ओ बी बराबर आठना छेद में आठ एट्ले जवाब केटलो आवशे एक। कारण आ केवी घटना छे चोक्कस घटना छे एटले जो बाळमित्रो लिखू के आम आ चोक्कस घटना होवाथी तेनी संभावना ए सॉरी संभावना एक छे जीरो नहीं आवे केटली आवशे बाळमित्रो एक आवशे। अहींया लखाणमां थोड़ुं शुं छे मिस्टेक छे जवाब केटलो आवशे एक आवशे जे अहीं तमने बतावेलो छे एक। तो आ थई चोक्कस घटना। कारण नौ थी नानी एटले बधी ज आवशे हमणां जीरो थी मोटी पूछ्यो तो पण बधी आवे एटले चोक्कस घटना होवाथी संभावना एक छे। त्यार पछी तेरमो दाखलो जोईए बाळमित्रो પાશાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા બીજું બે અને છ વચ્ચેની સંખ્યા ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો। ઘણા બધા બાળકોને આ દાખલો જાતે જ આવડી જશે નવમા ધોરણમાં પણ આ રીતે હતો। પાશાની વાત આવે એટલે એક પાસો ઉછાળો એટલે છ પરિણામ મળે કારણ એની છ બાજુ હોય છે तो ये पासाने एक वार ज फेंकवानी कीधु छे एटले तो कुल परिणाम अथवा तो कुल प्रयत्नों की संख्या केटली थई गई छ। पासाने एक वार फेंकता तेना पर अविभाज्य संख्या पेलू पूछू छे अविभाज्य संख्या तो अविभाज्य संख्या मळे ते घटनाने ए कहता घटना ए उद्भववाना परिणामों की संख्या। हवे अविभाज्य एटले के जेने भागी शकाय नहीं તેવી અવિભાજ્ય એટલે કઈ કઈ બે ત્રણ અને પાંચ અહીંયા તમારે ઉલ્લેખ કરવો હોય તો કૌંસમાં લખી નાખવાનું તમારી જાણ ખાતર બે ત્રણ અને પાંચ એટલે બે ત્રણ અને પાંચ એ કેટલી સંખ્યા થઈ ત્રણ સંખ્યા એટલે અહીંયા જવાબ ત્રણ આવે છે। અવિભાજ્ય એટલે બે ત્રણ અને પાંચ એટલે અહીંયા ત્રણ આવ્યા। ત્યાર પછી પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા એટલે અંશમાં ત્રણ છેદમાં કુલ પરિણામ છ એટલે જવાબ આવે એકના છેદમાં બે એને 0.5 પણ લખી શકાય। ત્યાર પછી બાળમિત્રો બીજો પોઈન્ટ પાસાને એકવાર ફેંકતા તેના પર બેથી છ વચ્ચેની સંખ્યા મળે તે ઘટનાને બી કહેતા ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા બેથી છ વચ્ચેની બેથી છ વચ્ચેની એટલે કઈ કઈ ત્રણ ચાર અને પાંચ ત્રણ ચાર અને પાંચ તો સંખ્યા અહીંયા પણ કેટલી આવી ત્રણ આવી તેથી પી ઓ બી બરાબર ત્રણના છેદમાં છે એટલે એકના છેદમાં બે બરાબર 0.5 પણ લખી શકાય ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી ત્રીજો પોઈન્ટ
ભાષાને એકવાર ફેંકતા તેના પર અયુગ્મ સંખ્યા મળે તે ઘટનાને સી કહેતા ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા. પાસા ઉપર અયુગ્મ એટલે કે એકી સંખ્યા. એકી સંખ્યા પણ પાસા ઉપર ત્રણ હોય. કઈ કઈ? એક, ત્રણ અને પાંચ. એકી સંખ્યા કઈ કઈ હોય? એક, ત્રણ અને પાંચ. તેથી પી ઓફ સી બરાબર ત્રણના છેદમાં છ બરાબર એકના છેદમાં બે બરાબર 0.5. તો અહીંયા બાળકો ત્રણે ત્રણ પોઈન્ટના જવાબ સરખા એવા આવું પણ બની શકે એટલે દાખલામાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી. જો કોઈ બાળમિત્રોને સમજ ન પડી હોય તો ચોક્કસ સંપર્ક કરી શકો, મારા પર્સનલ નંબર પર પણ મેસેજ કરી શકો છો. અસ્તુ, જય સ્વામિનારાયણ.